ડિલિવરી પછી દરેક લેડીઝની સૌથી મોટી કોમન સમસ્યા કઈ હોય છે? યસ, તમે સાચું વિચારી રહ્યા છો. ડિલિવરી પછી વજન કેવી રીતે ઓછું કરવું, ડિલિવરી પછી વેઇટ લોસ કેવી રીતે કરવું. ફ્રેન્ડ્સ, ડિલિવરી પછી નાના બાળકનું ધ્યાન રાખવાનું હોય છે. આ ઉપરાંત લાઈફમાં જે નવા ચેન્જીસ આવ્યા હોય છે તેને મેનેજ કરવાનું હોય છે. અને આ ઉપરાંત દરેક લેડીઝની સૌથી મોટી સમસ્યા કે વજન કેવી રીતે ઓછું કરવું, વજન કેવી રીતે ઘટાડવું. તો દોસ્તો, આજના આ વિડીયોમાં આપણે એવી ઇફેક્ટિવ ટિપ્સ જોઈશું જેના દ્વારા તમે ઇઝીલી ડિલિવરી પછી વજન ઓછું કરી શકશો. વેઇટ લોસની વાત આવ્યા પછી સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે, ક્યારથી વેઇટ લોસ કરવાની શરૂઆત કરવી જોઈએ? તો થોડાક જ દિવસો પછી તમે જેન્ટલ એક્સરસાઇઝ એટલે કે વોકિંગ અને સ્ટ્રેચિંગ તેવું કરી શકો છો. જ્યારે પણ ડિલિવરી પછી તમે ડૉક્ટરની ફર્સ્ટ વિઝિટ હોય ત્યારે તમે ડૉક્ટરની સલાહ લઈ શકો છો કે મારે ક્યારથી એક્સરસાઇઝ ચાલુ કરી શકાય છે. તો હવે આપણે તમે જે વસ્તુની રાહ જોઈ રહ્યા છો તે શરૂ કરીએ. પરંતુ તેના પહેલાં જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી કરજો અને બેલ આઇકન પર ચોક્કસથી ક્લિક કરજો, જેના દ્વારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો સૌથી પહેલી ટીપ છે, ઇટ્સ ટાઈમ ટુ મૂવ. ડિલિવરી પછી થોડા દિવસમાં તમારે વોકિંગ સ્ટાર્ટ કરી દેવું જોઈએ, તમારે બહાર થોડું ચાલવા જવું જોઈએ. અને પણ એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારે એટલું જ ચાલવું જેથી તમને થાક ન લાગે અને બ્લીડિંગ વધારે ન થાય. અને આ ઉપરાંત તમને ધીમે ધીમે કોન્ફિડન્સ આવે ત્યાં સુધી તમારે તમારું ડિસ્ટન્સ ધીમે ધીમે વધારતા જવું જોઈએ. નંબર બે, બ્રેસ્ટ ફીડિંગ. તમને થશે બ્રેસ્ટ ફીડિંગ કરવાથી થોડીને કંઈ વેઇટ લોસ થતું હશે, પરંતુ યુ નો વોટ, સાયન્ટિફિક રીતે એવું પ્રૂવ થયું છે કે બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી રોજની 600-800 કેલરી બર્ન થાય છે. નંબર ત્રણ, કીપ અ વોચ ઓન હેલ્ધી ડાયટ. ડાયટિંગ એ ડિલિવરી પછી કોઈ સારો ઓપ્શન નથી, એ આપણે જાણીએ છીએ. અને આ ઉપરાંત ડિલિવરી પછી બાળકને જન્મ આપ્યા પછી આપણું બોડી રિપેર મોડ પર હોય છે, એટલે આપણે ડાયટિંગ તો ન કરી શકીએ, પરંતુ હેલ્ધી ફેટ ખાવાનો ટ્રાય કરવો જોઈએ. વધારે પડતું તળેલો આહાર કે ફેટી એસિડવાળો આહારનો ત્યાગ કરવો જોઈએ. નંબર ત્રણ, ગેટ લોટ્સ ઓફ સ્લીપ. આપણે જોઈએ છીએ કે બાળકને જન્મ આપ્યા પછી કોઈપણ માતાની સ્લીપ, ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય છે, તેમને પૂરતી ઊંઘ નથી મળતી, તેના કારણે સ્ટ્રેસ થાય છે અને તેના કારણે વજન વધતું જાય છે. એટલે જ્યારે પણ બાળક સૂતું હોય ત્યારે તમારા શરીરને ચોક્કસથી આરામ આપી દેવો જોઈએ, જે વજન ઘટાડવામાં તમને મદદરૂપ થશે. નંબર ચાર, ડ્રિંક લોટ્સ ઓફ વોટર. આપણે જાણીએ છીએ કે જેમ પાણી વધારે પીવામાં આવે તેમ શરીરમાં રહેલા ટોક્સિન્સ બહાર નીકળી જાય છે, અને ટોક્સિન્સ બહાર નીકળવાને કારણે શરીરનું મેટાબોલિઝમ સુધરી જાય છે, ચયાપચય સુધરી જાય છે, અને તેના કારણે વજન ઘટવામાં હેલ્પ મળી શકે છે. નંબર પાંચ, કીપ સ્ટ્રેસ લેવલ એટ મિનિમમ. દોસ્તો, આપણે જાણીએ છીએ માતૃત્વની સફર એ ખૂબ જ કઠિન છે, બિલકુલ પણ આસાન નથી. તેના કારણે માતાની હેલ્થ પર અસર પડે છે અને તેના કારણે હરેક માતા સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં રહેતી હોય છે. પરંતુ શક્ય હોય ત્યાં સુધી સ્ટ્રેસ લેવલને ઓછો કરવા પ્રયત્ન કરવો જોઈએ. તેના માટે તમે બહાર ચાલવા જાઓ, આ ઉપરાંત મ્યુઝિક સાંભળો, ધ્યાનને યોગ કરો અને તમને મનને ગમતી પ્રવૃત્તિઓ કરો. નંબર છ, એડવાન્સ યોર મીલ ટાઈમ. દોસ્તો, તમારો જમવાનો સમય થોડો વહેલો કરવો જોઈએ, સ્પેશિયલી ડિનરનો સમય. જ્યારે પણ રાતનું ખાવાનું લો એ તમારે સૂર્યાસ્ત પહેલાં એટલે કે 7-7:30 વચ્ચે કરવો જોઈએ. તેના કારણે પાચન કરવા માટે તમારા શરીરને સમય મળે છે અને પાચન સુધરવાને કારણે તમારી વેઇટ લોસ જર્નીમાં ખૂબ હેલ્પફુલ થાય છે. નંબર સાત, વોક વેન એવર યુ કેન. એટલે કે જ્યારે પણ તમને સમય મળે, તમે ફ્રી છો યા ફિર તમારું બાળક સૂતું છે, તો તમે ચાલવા માટે નીકળી જાઓ, તમે માર્કેટ જાઓ, તમારી બિલ્ડિંગની નીચે ચાલવા જાઓ, અથવા ઘરમાં પણ તમે ચાલી શકો છો. તેના કારણે તમારું વજન ઘટવામાં હેલ્પ થઈ શકે છે અને તમે નહીં ધાર્યું હોય તેટલી કેલરી ખાલી ચાલવાથી બર્ન થાય છે. દોસ્તો, ફોકસ, મોટિવેશન અને ડેડિકેશનની સાથે જો આ ટિપ્સને તમે ફોલો કરશો તો તમે તમારું મનચાહું વેઇટ પાછું લાવી શકશો, તમે તમારું વેઇટ જલ્દીથી ઘટાડી શકશો. પણ આ સાથે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, ડોન્ટ ફોગેટ ટુ એન્જોય ધીસ ફેઝ ઓફ મધરહુડ. સાથે સાથે તમારી આ માતૃત્વની જર્ની પણ ચોક્કસથી માણજો. દોસ્તો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે ચોક્કસથી જણાવજો અને તમારી વેઇટ લોસની જર્નીમાં હેલ્પ થયું કે નહીં તે પણ અમને ચોક્કસથી જણાવજો. અને આ ઉપરાંત ડિલિવરી પછીના તમારા કોઈપણ સવાલ હોય તો તે અમારી કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, અમે તેનું સોલ્યુશન ચોક્કસથી લાવશું. આગળ વધી તે પહેલાં જો આપને વુમન હેલ્થ રિલેટેડ કોઈપણ ઇસ્યુ છે, જેવા કે PCOD, હોર્મોનલ ઇમ્બેલેન્સ, થાઇરોઇડ, ઇન્ફર્ટિલિટી કે પીરિયડ્સમાં થતા ક્રેમ્પ્સ,
તો અમારા વુમન હેલ્થ ફિટનેસના વર્કશોપમાં ચોક્કસથી જોડાઈ શકો છો. આ ઉપરાંત અગર તમે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા છો તો અમારા પ્રી પ્રેગ્નન્સી પ્લાનિંગ વર્કશોપમાં આપ જોડાઈ શકો છો, જેમાં આપ શીખશો યોગ, ડાયટ, ડેઇલી રૂટીન અને હસબન્ડ વાઇફ વચ્ચેની એક્ટિવિટી. અને આ ઉપરાંત અગર આપ પ્રેગ્નન્ટ છો તો અમારા ગર્ભ સંસ્કારના વર્કશોપમાં પણ ચોક્કસથી જોડાઈ શકો છો. અગર આપ સુરતમાં રહો છો તો અમારી સાથે ઓફલાઈન જોડાઈ શકો છો, અને આપ સુરત બહાર રહો છો અમારા ઓનલાઈન વર્કશોપમાં પણ ચોક્કસથી જોડાઈ શકો છો.